નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતમાં આમ આદમી પાર્ટીના અલ્પેશ કથેરિયા અને ધાર્મિક માલવિયા બીજેપીમાં જોડાવાના મામલે સ્થાનિક એમએલએ ભરતી મેળાથી અને સભાથી દૂર રહ્યા. કુમાર કાનાણી દ્વારા કહેવામાં આવ્યું કે મારા સિદ્ધાંતના વિરુદ્ધ થયું એટલે હું દૂર રહ્યો છું. ચૂંટણી વખતે રાજનીતિ પાર્ટી જે નિવેદન આપે છે તે લોકો યાદ રાખે છે. વિધાનસભા વખતે અલ્પેશ કથેરિયા હતા, તેમની સામે કુમાર કાનાણી અને હું મારા સિદ્ધાંત નહીં છોડું. પાર્ટીએ જે નિર્ણય કર્યો તે માન્ય છે. ભાજપ પ્રદેશ પ્રમુખ અને સુરતના ધારાસભ્યો આ ભરતી મેળામાં હાજર રહ્યા હતા. તો કુમારભાઈ કાનાણી નારાજ મામલે અલ્પેશ કથેરિયા દ્વારા પણ નિવેદન સામે આવ્યું છે. તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે કુમાર કાનાણીની વાત તેમના સ્તર પર યોગ્ય છે. ચૂંટણીમાં આમને સામે લડ્યા હોય ત્યારે તે પ્રશ્ન બાબતે તેમને મનમાં વાત હોય તો મીડિયા સમક્ષ તેમને મૂકી અમે કુમારભાઈને ચોક્કસ મનાવીશું, તેવું અલ્પેશ કથેરિયા દ્વારા કહેવામાં આવ્યું છે. હરીફ તરીકે સાથે હતા ત્યારે પણ આશીર્વાદ લીધા હતા અને હવે તો પાર્ટીમાં છે એટલે સ્વાભાવિક આશીર્વાદ લેશું. અમે તેમને મળીશું અને અમારાથી કોઈ દુઃખ થયું હોય તો તે બાબતે ચર્ચા કરી નિરાકરણ પણ લાવીશું, જણાવ્યું હતું. જે વાતો છે એમના સ્તરે એકદમ વ્યાજબી વાત છે. એમણે જે જણાવ્યું છે કે ભાઈ નારાજગીનો કોઈ મને પ્રશ્ન નથી. સ્વાભાવિક છે કે ચૂંટણી સમય પર આમને સામને લડ્યા હોય તો વ્યક્તિગત વાતો હોય કે પાર્ટીની વાતો હોય, એકબીજા સામેના પ્રશ્ન બન્યા હોય છે, એકબીજાની ચૂંટણીઓની અંદર પરિસ્થિતિઓના નિર્માણ થતા જ હોય છે. એટલે એમને પાર્ટી તરીકેના નિર્ણયમાં એમની નારાજગી નથી, પણ સ્વાભાવિક છે કે જે આમને સામને લડાઈ લડ્યા હતા, આમને સામને ચૂંટણી લડ્યા હતા, એ પ્રશ્ન બાબતથી એમને ચોક્કસ એમ પણ મનમાં જે પણ વાત હશે એમને મીડિયા સમક્ષ ચોક્કસ રજૂ કરી છે કે હું સિદ્ધાંતોને લીધે આવી શક્યા નથી. અને હવે વડીલ તરીકે ત્યારે પણ અમે એમના આશીર્વાદ લેતા હતા અને આવનારા દિવસોમાં પણ જ્યાં પણ એમના સાથ સહકાર સહયોગની જરૂર હશે તો ચોક્કસ લેતા રહેશું. નારાજગી કઈ રીતે દૂર કરશે? નારાજગીનો પ્રશ્ન જ નથી. એમને જ્યારે પાર્ટીના જોઈનિંગના જે પ્રશ્નની બાબત હતી એ બાબતમાં એમને જે પણ મંદુ હતી એમને વાત જાહેર કરી છે. નારાજગી એમને કોઈ પણ નહીં અને એમને પણ કોઈ પણ પ્રકારની નારાજગી નથી. રાજકીય બાબતોમાં જ્યારે પણ આમને સામે ઉમેદવાર તરીકે લડતા હોય છે ત્યારે એકબીજા ઉપર પ્રહારો થતા જ હોય છે. એમણે અમારા ઉપર પ્રહાર કર્યા હોય, એમણે એના ઉપર પ્રહાર કર્યા હોય છે અને એક રાજનૈતિક અને વૈચારિક પ્રકારના પ્રહારો હોતા હોય છે. એમાં વ્યક્તિગત એમના ઉપરના પ્રહારો નથી કે એમણે કોઈ અમારા ઉપર વ્યક્તિગત પ્રહારો નથી કર્યા. અને ચૂંટણી સમયે આવું બધું બનતું હોય છે, પણ હવે જ્યારે પાર્ટીમાં સાથે રહીને કામ કરવાનું છે ત્યારે પાર્ટીની જે પ્રક્રિયા છે, પાર્ટીની જે વિચારધારા છે, પાર્ટીની જે ગાઈડલાઇન્સ છે, પ્રમાણે સાથે મળીને કાર્ય કરતા રહેશે. અલ્પેશભાઈ, એમને સ્ટેજ પર જ્યારે તમારું કેસરિયા ધારણ કરવાના હતા એવું તેમને આવ્યા હતા, આ બાબતે તેમને પૂછવામાં આવ્યું હતું, તેમણે કીધું કે આમને સામે બોલવાનું થાય, વ્યક્તિગત લાગણી દુભાય એટલા માટે એમને આવ્યા હતા, તો એવી તો કઈ લાગણી હતી? જ્યારે 2022ના વિધાનસભામાં અમે હરીફ ઉમેદવાર તરીકે લડ્યા હોય અને અમને અત્યારે એવું લાગતું હોય કે ભાઈ આવનાર વ્યક્તિ હરીફ તરીકે લડ્યા હોય, એમનું સ્વાગત કરવું કે સન્માન કરવું એમના એના સિદ્ધાંત વિરુદ્ધ લાગ્યું હોય તો સ્વાભાવિક છે કે હાજર ના રહી જાય. મેં પહેલાં કીધું એમ કે જે સ્થળે ને જે સ્થાને અમે અહીંયા જવાબદારી નિભાવી છે ત્યાં ખૂબ મક્કમતાથી નિભાવી છે, ચાહે સામાજિક સ્તર પર હોય, રાજકીય સ્તર પર હોય કે કોઈ પણ સ્તર પર હોય. હવે જ્યારે રાજનીતિના મંચ ઉપર ભારતીય જનતા પાર્ટીના સ્થાન પર આવ્યા છીએ ત્યારે મેં ત્યાં પણ મજબૂતાઈથી જવાબદારી નિભાવી છે. તો હવે કુમારભાઈ જ એના ખુલાસા કરશે. કુમારભાઈ શું કહેવા માગે છે બાબતે? તમે જે રીતે મનાવશો કુમારભાઈ? ચોક્કસ મનાવીશ અને સ્વાભાવિક છે કે આજ વિસ્તારમાં જે અવારનવાર મળવાનું થશે, વ્યક્તિગત પણ મળીશું, એમના આશીર્વાદ પણ લઈશું. જ્યારે હરીફ તરીકે હતા ત્યારે પણ એમના આશીર્વાદ લેતા હતા, તો આજે સાથે છીએ તો ચોક્કસ એમના આશીર્વાદ લઈશું. તમે ભાજપમાં જોડા 3-4 દિવસ થઈ ગયા, એ કુમારભાઈ સ્ટેજ પર નહીં દેખાયા હતા, કેમ કે કંઈક નારાજગી દેખાઈ રહી હતી, તમે એમને મનાવવાની કોશિશ કરી હતી આ 4 દિવસોમાં? નહીં, અત્યારે પહેલાં કોઈ એવો પ્રશ્ન હતો ને અને મને એ બાબતની જાણ પણ નહોતી કે વાત પણ નહોતી થઈ, ત્યારે કંઈક પારિવારિક કારણોસર બહાર હતા એવી વાત હતી. પણ આજે જ્યારે વાતો મળી છે તો સ્વાભાવિક છે કે અમને મળીશું, વ્યક્તિગત વાત પણ કરીશું અને જે નારાજગી હશે અથવા અમારા વ્યક્તિગત બાબતથી અમને કોઈ દુઃખ લાગ્યું હશે તેની ચર્ચા કરીશું. અલ્પેશભાઈ, કેટલું એક જ વિસ્તારમાં રહીને કામ કરવાનું અને આ નારાજગી ક્યાં સુધી ચાલશે?
નારાજગીનો પ્રશ્ન જ નથી, એમને જે સિદ્ધાંતની ને એની જે વ્યક્તિગત બાબત છે, ચોક્કસ છે, એમને જે કોઈ બાબતમાં દુઃખ લાગ્યું છે તે બાબતની ચર્ચા કરશું, એનું નિરાકરણ લાવીશું. પાર્ટીની ઉચ્ચ જે એમની જે સમિતિ છે, એમના જે પ્રદેશનો હાઈકમાન્ડ છે, એમના જે નિર્ણયો હોતા હોય છે, જે કોઈ પણ સ્તરે પાર્ટીના જોડાયેલા કાર્યકર્તાથી માંડીને સત્તાધીશો, અધિકારીઓ, પદાધિકારીઓ તમામ એમને સમર્થન કરતા હોય છે. પાર્ટીની પ્રક્રિયા છે, પાર્ટીએ જે પ્રક્રિયા કરવાની હશે તે કરી હશે. એ જોડાણના દિવસોમાં એમને જે પ્રક્રિયા અને સિદ્ધાંતની વાત હતી હશે, આવનારા દિવસોમાં ચોક્કસ સૌ પાર્ટીની એક છત્રછાયા નીચે સાથે મળીને કાર્ય કરીશું. પાર્ટીમાં હાલ કાર્યકર્તા તરીકે અમે જવાબદારી નિભાવી રહ્યા છીએ. પાર્ટી જ્યાં પણ આદેશ કરશે અથવા પાર્ટીની જ્યાં પણ અમારી જરૂરિયાત હશે, જે પ્રમાણની કામગીરી સોંપશે, જે પ્રકારની જવાબદારી સોંપશે, એ પ્રમાણે અમે કાર્ય કરતા રહીશું. અલ્પેશભાઈ, તમે જ્યારે જેલમાંથી બહાર આવ્યા, ગબ્બર તરીકે બહાર આવ્યા, ત્યારે તમે કીધું જાહેર જીવનનો માણસ નથી, હું રાજનીતિનો માણસ નથી, એ વખતે એવું બયાન આપ્યું હતું, હવે રાજનીતિમાં આવવાનો શું મકસદ? સમય અને સંજોગો પર ઘણા બધા નિર્ણયો લેવાતા હોય છે. જ્યારે પણ અમે આંદોલનની પ્રક્રિયા 2015 સ્ટાર્ટ કરી ત્યારે અમે અભ્યાસ સાથે જોડાયેલા હતા. ત્યારે રાજનૈતિક બાબતોની સાથે જોડાવું, કઈ પાર્ટી સાથે જોડાવું, લડવું શું નહીં, આવી કોઈ વસ્તુમાં ખબર પણ ના પડતી હોય. પછી જેમ જેમ આંદોલનમાં આગળ જતા ગયા, ઉનાળા દિવસોમાં જે પરિસ્થિતિ બની, કેસો બન્યા, પરિસ્થિતિમાં ઘણા આંદોલનોની અંદર સરકાર તરફથી વિશિષ્ટ કેસો પણ અમારા ઉપર થયા છે. ફરીથી ઇલેક્શનો આવ્યા, ચૂંટણીઓ આવી, સમાજોની માંગ બુલંદ બની, પરિસ્થિતિઓ ઉલટાણી, તો આવા સમય સંજોગના આધારે અમે રાજનૈતિક નિર્ણયો લીધા છે. અલ્પેશભાઈ, જે રીતે પાસનું આંદોલન ચાલતું હતું, એમાં કંઈક ને કંઈક કુમારનું સમર્થન સતત રહેતું હતું, લાગણી પણ સમર્થનવાળી રહેતી હતી. હવે એવું શું બન્યું અલ્પેશભાઈ અને કુમારભાઈની વચ્ચે કે આ હદની નારાજગી આવી ગઈ? એ હાલ તો આજના દિવસે મીડિયાના આપણા માધ્યમથી જે વાત જાણવા મળી છે કે એમને સૈદ્ધાંતિક રીતે શક્ય નહોતું, પણ પાર્ટીના પ્લેટફોર્મ પર અને પાર્ટીના હિતના તરીકે એમને વ્યાજબી લાગ્યું છે. એ આજે પણ એક વડીલને આદરણીય હતા અને કાલે પણ એક વડીલ આદરણીય તરીકે છે. એમનો જે રાજકીય અનુભવ છે ને, આ વિસ્તારને એમણે ઘણા સમયથી પ્રતિનિધિત્વ કર્યું છે, એટલે એમની કોઈ પણ પ્રકારની બાબતો હશે એ બાબતની અમે સંપૂર્ણ સાથે મળીને ચર્ચા કરીશું. એક જ વિસ્તારમાં રહીએ છીએ અને આજ રોડ પર સૌ મોટા થયા છે, તો સ્વાભાવિક છે કે પાસના અસ્તિત્વની બાબતમાં અત્યારે મુખ્ય માંગણી જે કેસોની છે, કેસોની બાબતમાં હાલ આચારસંહિતા હોય, આવનારા દિવસોમાં આચારસંહિતા પૂર્ણ થયા પછી કેસો બાબતની જે સરકારી પ્રક્રિયા છે પૂર્ણ કરી અને યુવાનો અને જે પણ એમાં જોડાયેલા લોકો છે કેસ મુક્ત થાય એ બાબતે આગળ વધી. અલ્પેશભાઈ, અત્યારે લગીને તમે ખૂબ જંગલ એરિયા ભાજપના વિરુદ્ધ, ક્યાંક ને ક્યાંક હવે લાગી રહ્યું છે કે વોશિંગ મશીનમાં તમે આવી ગયા? આ બધા પ્રશ્ન છે. વોશિંગ મશીન કે આ તેમાં કોઈ એવું જરૂરી હોતું નથી, અને જે કાર્ય કે જે કોઈ પણ વ્યક્તિ કરતા હોય છે એ અવિરત તેના કાર્ય કરતા રહેતા હોય છે, અને અહીંયા આવ્યા પછી જ કોઈ પણ પ્રક્રિયા હોય છે કે વોશિંગ મશીનને ઘણા શબ્દ છે ગંગા અને એ બધા માત્ર સોશિયલ મીડિયાના શબ્દ છે. નહીં 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 એ કોઈ રાજકીય બાબતો નથી.